તાવતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિતના મોરબી જિલ્લામાં પણ ભારે તબાહી મચાવી હતી મોરબી જિલ્લામાં તાવતે વાવાઝોડાએના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારે ખેડૂતોએ આ નુકસાની અંગે ઝડપથી સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી મૂકી છે મોરબી જિલ્લામાં તાવતે વાવાઝોડાના પગલે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થયું છે તો બીજી બાજુ આ વાવાઝોડાના નુકસાનમાં હાલ સુધીમાં મોરબી જિલ્લાને સમાવવામાં આવ્યો નથી જેથી નુકસાન થયેલ ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે ટંકારા તાલુકામાં બાગાયતી પાકોનું પુષ્કળ વાવેતર છે જેથી સૌથી વધુ નુકસાન બાગાયતી પાકોને ગયું છે જેમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેડૂતે વીસ વીઘામાં વાવેલા તરબૂચ અને સાકરટેટીનો તૈયાર પાક સાવ નિષ્ફળ જવા પામ્યો છે જેમાં મોટા ખીજડીયા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં તરબૂચ અને સાકરટેટીનું વાવેતર કર્યું હતું અને હવે આ પાક ઉતારવાનો સમય પણ થઈ ગયો હતો પરંતુ અણીના સમયે જ તાવતે વાવાઝોડાના જોરદાર પવન અને કમોસમી વરસાદના લીધે આ તૈયાર પાક સાવ નાશ પામ્યો છે આ પાક તૈયાર કરવામાં આજ દિન સુધી ખેડૂતને સાત વાવાઝોડાના હિસાબે માલ બધો બગડી ગયેલો છે હાલ તો અત્યારે હવે આ માલ બગડી ગયો કઈ નિકાલ થતો નથી આ ખેતરમાં અને વીસ વીઘાનો માલ છે સમથિંગ આ સમજો ને સાતથી આઠ લાખ રૂપિયાનો મેં ખર્ચો કરેલ છે જાણ કરી હતી મેં પણ એનું કહેવાનું એવું થયું કે આ બાજુ સહાય અત્યારે હાલ મુલતવી રાખી છે જો કાંઈ પણ આવશે તો હું તમને જાણ કરીશ મોરબી મેં વિભાગમાં જાણ કરી હતી ખેતીવાડી વિભાગમાં અત્યારે આ ઉનાળુ પાક વાવ્યો છે તરબૂચ છે ટેટી છે બરાબર અમારા ગામના અનિલ પટેલ છે એમને છ થી સાત લાખનો આમાં ખર્ચો કર્યો છે એક પણ ફળ હાથમાં નથી આવ્યો આ વાવાઝોડાના હિસાબે વરસાદના હિસાબે નુકસાન ઘણું બધું થયું છે બરાબર ગાયોને નાખી દે છે કોઈ માણસો એમનું લઈ જાય હળી ગયેલા ફળ આ તે ઢોરાને નાખવા બરાબર પરિસ્થિતિ બહુ ખરાબ છે પટેલની નુકસાની પણ ઝાઝી છે એટલે સરકાર શ્રીને મારે કહેવાનું છે કે થાય એટલું વળતર આપે આ પટેલને નુકસાન ઝાઝી છે આને બરાબર પાકમાં થયેલ નુકસાનને લઈ ખેડૂતે મોરબી બાગાયતી અધિકારીનો સંપર્ક કરી આ નુકસાનની જાણ પણ કરી પરંતુ મોરબી જિલ્લાને આ નુકસાનમાં ન સમાવવામાં આવ્યો હોવાનું જણાવી તંત્રએ આ ખેડૂતના નુકસાનની ભરપાઈ કરવાથી હાથ ઊંચા કરી દીધા છે જોકે મોરબી જિલ્લામાં એવા અનેક ખેડૂતો હશે જેના પાકને તાવ તે વાવાઝોડાથી નુકસાન થયું હશે પરંતુ કોઈને હજુ સર્વે તો ઠીક વળતરમાં પણ સમાવવામાં આવ્યા નથી ત્યારે મોરબી જિલ્લાના ખેડૂતોને સરકાર દ્વારા આ ખેડૂતોના પાક નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મિલન નાનક નિર્માણ ન્યૂઝ મોરબી